પ્રશ્ન કેટલા છે એના કરતાં પ્રશ્ન કેવી રીતે ઉકેલી શકાય આનું નામ સમજણ છે. આનું નામ શું છે? સમજણ છે. મોટા ભાગના ગ્રહસ્થ ભક્તોની એક ફરિયાદ હોય છે, જે સારા ગ્રહસ્થ ભક્તો છે, જે આપણા લોયાધામ પરિવાર સાથે જોડાયેલા ગ્રહસ્થ ભક્તો છે, એમની એક ફરિયાદ હોય છે કે સ્વામી, અમારા દીકરાઓને થોડી તમે ટકોર કરજો ને, થોડી તમે વાત કરજો ને, સ્વામી તમે થોડું આટલું કહેજો ને. અમે કહીએ છીએ, અમે તમારી વાત દીકરા સુધી પહોંચાડીએ પણ છીએ, પણ એક હાથે તાળી નથી પડતી. તાળી હંમેશા બે હાથે પડે. અમારી ટકોરથી જો તમારા દીકરાનું જીવન દિવ્ય બની જતું હોય તો અમે બધા દીકરાઓને ટકોર કરીએ જ છીએ, પાંચ વાર કરી દઈએ ફોનથી, એમ નહીં થાય. બે હાથે તાળી પડશે. અમે પણ મહેનત કરીએ, સામે તમે પણ થોડી મહેનત કરો. તમારા પરિવારમાં સ્મૂથ રીતે પરિવાર ચલાવો છે તો એક સરખી વિચારધારા જોશે. નંબર વન અતિ મહત્વનું છે. ગુરુજીએ રમૂજમાં ઘણીવાર કથામાં વાત કરી છે, બે કુસંગી ઘણીવાર ભેગા થઈ ગયા ને, હસબન્ડ વાઈફ, તો એની રીતે મજા કરતા હોય, એ સુખી હોય, અને બે સત્સંગી હસબન્ડ વાઈફ ભેગા થયા તો એની રીતે સુખી હોય, પણ એક સત્સંગી પાત્ર ને એક કુસંગી પાત્ર ભેગું થાય ને મારી નાખે. હા, અમે દાખલા એવા જોયા છે ને, બે દુખી હોય, એક સરખી વિચારધારા, ત્યાર પછી એક સરખી ભાવના, ત્યાર પછી એક સરખી રૂચિ પરિવારમાં હોવી જોઈએ. એના માટે શું કરવું, આ બધાનો પ્રશ્ન છે. નાનામાં નાની ટેકનિક કહું, નાનામાં નાની દવા તમને કહું, એની એક જ દવા છે, ઘર સભા. અમે સભા કરીએ છીએ, આ એક તાળી છે, અને તમે બીજી તાળી પાડો એટલે તમે ઘરે સભા અઠવાડિયામાં ડેઇલી કરો તો બેસ્ટ કહેવાય. તમારું ઘર અક્ષરધામ બની જશે. ડેઇલી ન કરી શકો તો અઠવાડિયામાં એક વાર તો કરજો જ, નહીં કરો તો આ વાતનું ફળ ભોગવવા તૈયાર રહેજો. તમારા ઘરમાં બધાની વિચારધારા જુદી થશે, તમારા ઘરમાં બધાના ભાવ જુદા થશે, તમારા ઘરમાં બધાની રુચિ જુદી થશે, અને એ પછી કેવું રમખાણ થશે ને એ અત્યારે નહીં દેખાય, જ્યારે સમય આવશે ને ત્યારે દેખાય આવશે.